हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण 7 में प्रकरण गया के खड़कों और खड़कों स्तर विषे जुं। हवे आज आप भूमि स्वरूपों निर्माण केवी रीते थाय विषे आप जुए तो मृदावरण अनेक भूतकती में विभाजित है, एट्ले कि अनेक घनी प्लेटो है यदर जेने मृदावरणीय भूतकती एट्ले कि प्लेट कहेवामां आवे छे। हवे आपणने ए नवाई लागशे कि भूतकतीओ अलग अलग दिशा में फरती रहती होय छे, एट्ले कि वर्षे फक्त थोड़ा सेंटीमीटर पृथ्वी में पीगड़ेला मेग्मा में थती गतिना कारणे आ बने छे। हवे जे आपणे जोईए छे कि भूकंप ने बधुं शेना कारणे आवे छे, तो घणा वैज्ञानिको एवुं कहे छे कि भाई आनी भूतकती एट्ले कि प्लेटो खसी जवाथी धरतीकंप आवे छे। तो आवा ज उदाहरणो छे कि लावारस छे, ए लावारस ने ए बधुं केवी रीते फाटे छे, ज्वाळामुखीओ केवी रीते फाटता होय छे, तो कि पृथ्वीना भूगर्भनी अंदर हलनचलन थवाना कारणे जे आ प्लेटो छे ए प्लेटो एकबीजा साथे गतिमां आवे छे अने एना कारणे आम बनतुं होय छे। पृथ्वीनी अंदर पीगड़ेल मेग्मा एक वर्तुळ स्वरूपे फरतो रहेतो होय छे, एटले कि गोल गोल गोळानी माफक फरतो रहेते होय छे। प्लेटनी गतिने कारणे पृथ्वीनी सपाटी पर परिवर्तन थाय छे। हवे प्लेटनी गति एटली बधी होय के ए ज्यारे हले छे त्यारे धरती ऊपर घणा बधा प्रकारना हलनचलनो एटले के एनी सपाटी ऊपर घणा बधा परिवर्तनो थता जोवा मळे छे। पृथ्वीनी गतिओने बे बळोना आधारे विभाजित करवामां आवे छे, जेना कारणे आ गतिओ पैदा थती होय छे। ते बळ पृथ्वीना आंतरिक भागमां निर्माण पामता होय छे, जेने आंतरिक बळ एटले के इंडोजेनिक फोर्स कहेवामां आवे छे। जे बळ पृथ्वीनी सपाटी ऊपर उत्पन्न थाय छे, एटले के दरियानी अंदर जे મોજા આવે છે કે દરિયાની અંદર જે જ્વાળામુખી ફાટે છે એ બધું શું છે, પણ પેદા કરતો હોય છે। આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરતો હોય છે, એટલે શું, તો કે જે ધરતીકંપ છે, પછી કોઈ એક એવી જગ્યાઓ પર જ્વાળામુખી ફાટી નીકળતા હોય છે, જેમ કે આપણે ઇન્ડોનેશિયા છે, લંડન છે, એ બધાની અંદર વધારે પ્રમાણમાં જ્વાળામુખીઓ ફાટતા હોય છે। તો વળી ક્યારેક ધીમી ગતિ, ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિના કારણે પૃથ્વીની સપાટી પર અવનવા પરિવર્તનો થતા રહેતા હોય છે। ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, જેને આપણે જ્વાળામુખી કહેવામાં આવે છે। જ્વાળામુખી જે આપણે ડિસ્કવરી ચેનલો ઉપર આપણે જોતા હોઈએ, તો એમાં જ્વાળામુખી ફાટતો જ્યારે આપણને બતાવવામાં આવે છે ત્યારે કેવો હોય છે, શંકુ આકારનો હોય છે અને એમાં વચ્ચે એક નાનું કાણું હોય છે કે જેની અંદરથી લાલ કલરનો લાવારસ બહાર નીકળતો હોય છે, જેને આપણે જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ। આમ મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી ઉપર કંપન થાય છે, એટલે કે હલનચલન થાય છે। આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરતું રહેતું હોય છે, જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ। ભૂકંપ આવે ત્યારે કેવું પરિસ્થિતિ હોય છે, તો કે પૃથ્વીની સપાટી છે એ કેવી હોય છે, હલનચલન કરતી હોય છે, એટલે કે કંપન થતું હોય છે। એમાં ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે। આપણે બધા જાણીએ છીએ કે જે 26 જાન્યુઆરીએ જે ભૂકંપ આવ્યો હતો તેનું મુખ્ય કેન્દ્રબિંદુ ક્યાં હતું, કચ્છમાં હતું, અને જેના કારણે કચ્છમાં સૌથી વધારે હોનારત થઈ હતી। આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરતી હોય છે। ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહેવામાં આવે છે, એટલે કે નિર્ગમન કેન્દ્ર, શરૂઆત થઈ હોય એ જગ્યા ઉપર વધારે પ્રમાણમાં નુકસાન થતું હોય છે, અને જે કંપન વધતું વધતું જેમ આગળ જતું હોય છે તેમ તેમ એ નુકસાન ઓછું કરતું હોય છે, એટલે કે એની જે ગતિ હોય છે ધીમી પડી ગઈ હોય છે। અધિકેન્દ્રથી અંતર વધવાથી ભૂકંપની તીવ્રતા ધીમે ધીમે શું થતી જાય છે, ઓછી થતી જતી હોય છે। ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, ભૂકંપની આગાહી કોઈ પણ વ્યક્તિ કરી શકતું નથી, એ આંતરિક હલનચલન થવાના કારણે થતું હોય છે, જેને કોઈ પણ માનવી કે કોઈ પણ વૈજ્ઞાનિકો એને સંભવિત એટલે કે નિશ્ચિત સમય નક્કી કરી શકતા નથી। જો આપણે પહેલેથી જ સાવચેત હોઈએ તો તેની અસરને આપણે ચોક્કસપણે રોકી શકીએ છીએ અથવા ઘટાડી શકીએ છીએ।
સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાઓનું અનુમાન કરતા હોય છે. ઘણી વખતે ઘણા લોકો એવું અનુમાન પણ લગાવતા હોય છે, એટલે કે જે આપણા ઘરડાઓ હોય કે જે દાદા દાદી હોય કે જે બીજા વૈજ્ઞાનિકો હોય એવું કહેતા હોય છે કે જે ભાઈ કીડીઓ દરમાંથી વધારે પ્રમાણમાં બહાર નીકળવા લાગે, જીવજંતુઓ વધારે પ્રમાણમાં બહાર નીકળવા લાગે, તો એવું અનુમાન કરતા હોય છે કે જો કંઈ પણ કુદરતી હનારત થવાની છે. જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વી સપાટી ઉપર આવવું, એ બધું છે એ અનુમાન લગાવી શકીએ છીએ કે પૃથ્વીની અંદર કંઈક હલનચલન થઈ રહ્યું છે. મુખ્ય ભૂમિ સ્વરૂપો, તો ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહેતી હોય છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થતી હોય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહી શકીએ છીએ. આપણે જોઈએ છીએ કે કોઈ પણ ડુંગરમાંથી પણ બદલાઈ જતો હોય છે. પછી આપણે જ્યાં બરફ છવાયેલો હોય, જે કોઈ બી એવા સરોવરો હોય કે એની અંદર જ્યારે બરફ હિમ પડેલો હોય, એટલે કે બરફ અત્યંત પ્રમાણમાં પડેલો હોય, ત્યારે જેમ જેમ એ પીગળતો જાય છે એમ એમ એના આકારમાં અને કદમાં પણ ઘટાડો, એટલે કે ફેરફાર થતો આપણને જોવા મળતો હોય છે. એ બધું શું કહેવાય? તો કે ઘસારણની પ્રક્રિયા કહેવામાં આવે છે. તેને પરિવહન પણ આપણે કહી શકાય કે તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરવામાં આવે છે. એટલે કે બરફની જે સપાટી છે એ સપાટી જ્યારે ઘટી જાય છે ત્યારે એમાં આપણે અવનવા ફેરફારો આપણે જોતા હોઈએ છીએ. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરતી હોય છે. હવે આપણે જોઈએ તો નદીનું કાર્ય, જેમ કે નદીનું કાર્ય છે, તો નદી શું છે? તો કે નદી જ્યારે જળ સપાટી પરથી એટલે કે મેદાનોમાંથી જ્યારે વહેતી હોય છે ત્યારે મેદાનોમાં જ્યારે વહે છે નદી ત્યારે સર્પ આકારે વહેતી હોય છે. પરંતુ જેમ જેમ એનું ધોવાણ થતું જાય છે એમ એમ જે એના આકારો હોય છે એ આકારોમાં ઘટાડો થતો હોય છે અને પછી એક ધારું વહેવા લાગે છે. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહેવામાં આવે છે. જે ડુંગરોમાંથી કેવું પડતું હોય એને જળપ્રપાત અથવા જળધોધ આપણે કહીએ છીએ. હવે અહીંયા તમને બતાવવામાં આવે છે કે નદીની અંદર જ્યારે પાણી આવે છે અને નદી વહેતી હોય છે ત્યારે એનો પ્રથમ તબક્કો કેવી રીતનો હોય છે. તો પ્રથમ તબક્કો છે સર્પાકારે વધતો હોય છે. પછી જ્યારે બીજો તબક્કો આવે છે ત્યારે નદીના એક્સ પર ધોવાણ અને વાય પર નિક્ષેપણ થતું હોય છે. એટલે કે પાણી આવી રીતે વાય આકારમાં એવી રીતે જતું હોય છે. પછી જ્યારે વધુ નિક્ષેપણ એટલે કે વધુ પ્રમાણમાં પ્રવાહ અને ધીમે ધીમે નળાકાર સરોવરમાં એ ફેરવાઈ જતી હોય છે. તો આપણે જોઈએ તો કે નદી જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. ત્યાર પછી મોટા વળાંકોને આપણે સર્પાકાર વહન માર્ગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારો અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. એટલે કે સતતના સતત વહન વહેતું હોય એના કારણે એમાં અવનવા ફેરફારો થઈ જતા હોય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતા લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળ આકાર ધારણ કરી લેતા હોય છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી પણ કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરતી હોય છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી શું થઈ જતું હોય છે? રહી જતું હોય છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર પણ વહેવા લાગતી હોય છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, જેને આપણે પૂરના મેદાનો કહીએ છીએ. નદીમાં પૂર આવે ત્યારે કેવું થાય છે? તો કે નદીનો જે સામાન્ય પટ હોય એ પટથી પણ વધારે પ્રમાણમાં જ્યારે પાણીનો પ્રવાહ આવે છે ત્યારે આજુબાજુના વિસ્તારોમાં પણ નુકસાન થતું હોય છે, જેને આપણે નદીમાં પૂર આવ્યું કહીએ છીએ. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ, માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગલા રચાય ત્યારે તેને કુદરતી તટબંધ કહેવામાં આવે છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ કેવો થઈ જાય છે? ધીમો થઈ જાય છે.
હવે અહીંયા તમને જો બતાવવામાં આવ્યું છે કે પૂરના મેદાન અને તટબંધ. તો પહેલા પૂરના મેદાનો કેવા છે, પછી નદીનું સ્તર અને કાંપનું સમતલ બનેલું. ઉપનદીઓ પણ છે ને બધી, ગંગામાંથી નીકળતી હોય ત્યારે એમાંથી નર્મદા, સાબરમતી, મચ્છુ એ બધી નદીઓ છે. એવી રીતે એની શાખાની પ્રશાખાઓ પણ હોય છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું પણ નિક્ષેપણ તે કરવા લાગતી હોય છે. હવે આપણે જોઈએ છે કે દરેક શાખા છે એ પોતાના મુખનું નિર્માણ કરે છે, એટલે કે શરૂઆત કરે છે કે ભાઈ આ નદી છે એ ક્યાંથી પડતી હતી. તો ગંગાનું છે સ્વરૂપ, તો ગંગા નદી છે એ સીધી હિમાલયમાંથી આવે છે, પરંતુ હિમાલયમાંથી જ્યારે તે નીચે પડે છે ત્યારે એમાંથી ઘણી બધી નવી નદીઓની પણ રચના થતી હોય છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણનું એટલે કે ડેલ્ટાનું નિર્માણ થતું હોય છે. હવે સમુદ્ર મોજાનું કાર્ય એટલે કે સમુદ્રની અંદર જે મોટા મોટા મોજા આવે છે એનું કાર્ય શું છે, તો કે સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરતા હોય છે જેનાથી તિરાડો બને છે. આપણે જોઈએ છીએ કે બોમ્બેનો જે દરિયા કિનારો છે કે આ બીજા કોઈ પણ દરિયા કિનારા હોય એની આજુબાજુના જે વિસ્તારો હોય એ વિસ્તારો પર મોજા સતત અથડાતા હોય છે. એના કારણે શું થાય છે, ખડકો સાથે તિરાડો પડે છે, એટલે કે જે પથ્થરની બનેલી દિવાલો હોય કે જે પર્વતો હોય એ બધાની અંદર તિરાડો પડતી હોય છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જતી હોય છે જેને આપણે સમુદ્રી ગુફા અથવા ખીણ તરીકે ઓળખીએ છીએ. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહેતી હોય છે જેનાથી તટીય કમાન પણ બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો જ ઊભી રહેતી હોય છે. દિવાલ જેવા આ ભૂસ્વરૂપને આપણે સ્ટેક કહેવામાં સમુદ્ર કમાન તરીકે આપણે ઓળખીએ છીએ. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું પણ નિર્માણ કરતા હોય છે, એટલે કે સમુદ્રને બે ભાગમાં વહેંચવાનું કાર્ય પણ આ ખડકો દ્વારા થતું હોય છે. હવે હિમનદીનું કાર્ય, હિમનદીનું કાર્ય એટલે શું, તો કે બરફ આચ્છાદિત નદી. હિમ એટલે બરફ. હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં એટલે કે જ્યાં બરફો વધારે પ્રમાણમાં ઠંડુ વાતાવરણ હોય એવા પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બનતી હોય છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈને સરોવરોનું નિર્માણ થાય છે, એટલે કે જે સરોવરો બને છે પર્વતો ઉપર કે નીચે કે જળાશયો બને છે એ બધું કેવી રીતે બનતું હોય છે, જે સરોવરો બન્યા છે તો એ સરોવરો જ્યારે બરફ ઓગળે છે અને એ નદીઓમાંથી જે પાણી વહે છે એ નદીઓમાંથી વહેલું પાણી ત્યાં ભરાઈ રહે છે અને એના કારણે સરોવરોની રચના થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના પણ થતી હોય છે. હવે આપણે જોઈએ છીએ કે નદીઓ વહે છે ત્યારે એની સાથે સાથે કાંપ, માટી, કાંકરા એ બધું પણ ઢસડી લાવતી હોય છે અને એના કારણે નાની નાની ટેકરીઓની પણ રચના થાય છે. હવે પવનનું કાર્ય, તો પવનનું કાર્ય શું છે, પહેલે સામાન્ય ભાષામાં આપણે જોવા જઈએ તો પવનનું કાર્ય શું છે, તો કે આપણને હવા પૂરી પાડવાનું કાર્ય છે, વનસ્પતિને ઓક્સિજન પૂરી પાડવાનું કાર્ય છે, બરાબર. તો આવે છે આપણે રણની અંદર જઈએ તો રણમાં રેતી પણ ઉડતી જોવા મળે છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસતી હોય છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું કેવું રહે છે, મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો પણ આપણને જોવા મળતા હોય છે. હવે રણની અંદર જે નીચેના ભાગો હોય છે એ નીચેના ભાગોમાંથી માટી કેવી હોય છે, રેતી ઉડતી હોય છે, એટલે કે નીચેથી એ ઘસારણ કરતી હોય છે, ઉપર એને કંઈ પણ ફરક પડતો હતો નથી. જેમ જેમ નીચેથી ઘસારણ થતું હોય એમ માટી કે
રહેતી હોય છે, હલકી હોય છે અને ઉપર જઈને પડતી હોય છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવતી હોય છે. તેમાં તેવા ભૂમિ સ્વરૂપને આપણે ભૂછત્ર ખડક પણ કહીએ છીએ. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ ઉપર પહોંચાડે છે. આપણે રણમાં જોઈએ છીએ કે રણનો એક જ ઢગલો હોય એની જગ્યાએ જો જ્યારે પવન વધારે પ્રમાણમાં ફૂંકાય છે ત્યારે નીચેથી માટી ઘસડાઈને બીજી જગ્યાએ એનો ઢગલો કરી દેતી હોય છે, એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડવાનું કાર્ય પવન કરે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી છે એ જમીન પર પથરાઈ જાય છે અને બીજી જગ્યાએ રણ બની જતું હોય છે અથવા ઢૂવા બને છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા આપણને જોવા મળતા હોય છે, ઢૂવા એટલે બારખંડ, જે માટી રેતીનો આખો ઢગલે ઢગલા થઈ ગયા હોય તે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોયસ તરીકે ઓળખવામાં આવે છે. ચીનમાં મોટા લોયસ નિક્ષેપ આપણને જોવા મળે છે. હવે જે બહારના દેશો છે એ બહારના દેશોની અંદર આવા બધા માટીના ઢૂવા અને લોયસ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ અધ્યાય છે એ તમારે સમાજની નોટમાં લખવાનું રહેશે.